કોનોલી પોલીસ મથકે વોન્ટેડ રીઢા ઘરફોડ ચોરને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. પારોલી પોલીસ મથકે 3 મહિના પૂર્વે થયેલ ચોરીમાં વોન્ટેડ હતો. એલસીબી પોલીસ દ્વારા બાપરૂડ બ્રિજ પાસેની ચોક્કસ માહિતીના આધારે તેને ઝડપી પાડ્યો હતો. અગાઉ 2 આરોપીને ઝડપાયા હતા, જ્યારે ઝડપાયેલા આરોપી ઉપરાંત અન્ય 1 વોન્ટેડ હતો. પાનોલી જેડીસીમાં આવેલ કામધેનુ ન્યુટ્રિયન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત 8 સપ્ટેમ્બર માસમાં 10 કરોડ ત્રાટક્યા હતા અને કંપનીમાંથી 38,000 રૂપિયાના સરસામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જે અંગે અંકલેશ્વર પાનોલી પોલીસ મથક ખાતે કંપની દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી. પાનોલી પીએસઆઈ એસટી દેસાઈ અને ટીમ દ્વારા સ્થળ તપાસ કરી સીસીટીવી ફૂટેજ તપાસી તેમજ ટેકનિકલ સર્વેલન્સ કરી ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સની મદદથી બાતમીદાર એક્ટિવ કરતા ચોક્કસ માહિતીના આધારે કંપનીમાં થયેલ ચોરીના સામાન સાથે ગ્રીન વેલી સોસાયટી કાપોદ્રા રહેતા મૂળ યુપીના દીપકકુમાર ઉર્ફે વિકીસિંહ અને વીરુ ઉર્ફે ભૈરવ લક્ષ્મણસિંહ રાજપૂતને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી મોટર 6, ક્રેઝિંગ અને ફ્લેશ અને સ્ક્રૂ મળી 38,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. તેમની ઉલટ તપાસ કરતા ચોરીમાં નૂર આલમ બરદુદ્દીન મનિહાર અને રાજેશ ઉર્ફે ગુજ્જુને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રગતિમાન કર્યા હતા. ગતરોજ ભરૂચ એલસીબી પોલીસ ટીમ નેશનલ હાઇવે નંબર 48 પર બાકરોલ બ્રિજ પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પાનોલી ગુનામાં વોન્ટેડ નૂર આલમ બદરુદ્દીન મનિહાર બાકરોલ બ્રિજ પાસે હોવાની ચોક્કસ માહિતી મળી હતી, જે આધારે એલસીબી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને ત્વરિત અસરથી પાનોલી પોલીસ મથકમાં સુપ્રત કર્યો હતો. પાનોલી પોલીસે નૂર આલમ બદરુદ્દીન મનિહાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી. તો આ ગુનામાં વોન્ટેડ અન્ય 1 આરોપી રાજેશ ઉર્ફે ગુજ્જુને ઝડપી પાડવાની પણ તજવીજ શરૂ કરી હતી.